સ્મપ્રયોગ કરીએ હવે સ્મપ્રયોગ જે છે ને તેમાં પેલો રૂલ ધ્યાનમાં રાખવાનું કે અન્ય પુરુષમાંથી જ પૂછાય બીજું પ્રયોગમાં ભૂતકાળમાંથી વર્તમાન કાલ કરવાનું હોય હવે લગભગ ભૂતકાળ મને નથી લાગતું આ વર્ષે કોઈએ યાદ કર્યું હોય કારણ કે નાઇન્થમાં આવે છે નાઇન્થ આ કોન લાઈન કહ્યું છે તો ભૂતકાળના વર્બની આગળ અ હોય તો જ્યારે ભૂતકાળમાંથી સ્મ પ્રયોગ એટલે ભૂતકાળમાંથી વર્તમાન કાલમાં કન્વર્ટ કરવું એટલે એક સ્મપ્રયોગ એટલે એવું ના થાય પણ આપણને એક્ઝામમાં એવી રીતે પૂછાય છે તો સ્મ પ્રયોગ માટે ભૂતકાળમાં આપેલું હોય ને આપણે ભૂતકાળનું વર્તમાન કાલ અને પાછળ સ્મ લગાડવાનું હોય આવી રીતનું આપણને એક્ઝામમાં પૂછાય છે તો આગળ ભૂતકાળમાં અ આપેલો હોય જ્યારે આપણે સ્મ પ્રયોગ કરીએ એટલે કે વર્તમાન કાલમાં કન્વર્ટ કરીએ એટલે પહેલા આગળથી અ નીકળી જાય આ ધ્યાનમાં રાખવાનું પછી પાછળ ભૂતકાલ અન્ય પુરુષમાંથી વર્તમાન કાલ અન્ય પુરુષ થાય અને પછી એ વબની પાછળ સ્મ લાગી જાય હવે ભૂતકાળ પરસ્મયપદ છે ત તામ અંત તો વર્તમાન કાલ એની સામે થાય તી તંતિ તું તિસ્મનું તહસ્મ અન્નનું અંતિસ્મ આવું ભૂતકાળ આત્મનિપદ છે ત ઇતામ અંત તો એનું વર્તમાન કાળ થાય તે ઈતે અંતે તો ત આવે તો તે ઇતામ આવે તો ઇતે અંત આવે તો અંતેસમાં આવી રીતનું તો એ વસ્તુ જે છે તે ધ્યાનમાં રાખવાની કે આગળથી અ કાઢવાનો પછી ભૂતકાળનું વર્તમાન કાળ કરવાનું ને પછી એની પાછળ લગાડવાનો સ્મ હવે એમાં જો શોર્ટમાં જોઈએ ને તો આટલું ખાલી જોઈએ તો એ ચાલે કે લાઈક ત તી થાય નું અંતિ થાય ને આખા તર તે થાય આટલું જ ખાલી આપણે ધ્યાનમાં રાખીએ તો પણ ધ્યાનમાં રહી જાય કે હલંત ત આવ્યો તો તી લાઇક જો હવે અહીંયા આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે ધ્યાનમાં આવશે અવદત તો આગળથી અ કાઢવાનું એ પેલું છે પછી તનુ એટલે વધતી અને પાછળ લગાડ્યો સ્મ વધતી સ્મ એવી રીતનું પછી જે છે આમાં અંત છે અલંત ન છે અલંત નું અંતિ તો અભવન નું અભવંતિ આગળથી નીકળી ગયું ભવંતી અને પાછળ સ્મ લગાડ્યું અલભત આખો ત આવ્યો તો લભતે સ્મ આવું થઈ ગયું આખા તનો તે આગળથી નીકળી ગયો આમાં પણ આખો ત આવ્યો આગળથી કાઢી નાખ્યો અને ભાષાતે સ્મ સમજો કે તામ વાળો ક્વેશ્ચન પણ આવે તો તામનું તહ થાય આવું ધ્યાનમાં રાખવું લાઈક અ પઠ તામ અથવા આવું આવી શકે તો બસ આટલું પઠ તહસમાં સ્મપ્રયોગ પણ એમાં લાઈક દસ બાર વર્ડ એવા છે કે જેમાં આગળથી અ જે છે ને તે નથી નીકળતો એટલે નીકળે છે પણ આગળ ઉપસર્ગ વગેરે લાગેલા હોય છે એટલે થોડું કન્ફ્યુઝન થાય છે હવે દસ બાર એક્ઝામ્પલ જ છે તો બધા એક્ઝામ્પલ સમજાવવા કરતાં હું એનો ફોટો અહીં મૂકી દઉં છું તમે એને જરા ધ્યાનમાં રાખી લેજો કે લાઈક પ્રા વિષત આવે તો પ્રવિષ્મ થાય અને પ્રાર્થ આવે તો પ્રાનું પરાજ રહે જીઆ મિસ્ત્રીની જ ફાઇલ છે આપણે બધાએ ઘણી બધી વખત તમે બધાએ જોઈ જ છે તે ફાઇલ તમારા ગ્રુપમાં અને એને બહુ સરસ અક્ષરોમાં સારી રીતે લખ્યું છે મારા કરતાં સારા અક્ષરો છે તો તમને જોતા સમજાઈ જશે એ તો પણ એટલા જ એક્ઝામ્પલ છે એટલે એને આપણે સમજાવવા નથી રહેતા પણ પ્રયોગ આગળથી અકાળવાનું ભૂતકાળનું વર્તમાન કાલ કરવાનું અને પાછળ લગાડવાનું સ્મ ચલો સ્મ પ્રયોગ ક્લિયર થયું કઈ ડાઉટ હોય તો બાકી માં પૂછજો અને કેટલાક ક્વેશ્ચન્સ વગેરે હું છોડીશ એ પ્રમાણે કૃદંત જોઈ દઈએ આપણે પછી